નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પારેખ NESTSPEIમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, બે ટાઈપ ભણ્યા પછી આજે આપણે વાત કરવાની છે પાઘડીના મૂલ્યાંકનની ત્રીજી ટાઈપ, એટલે કે ટાઈપ થ્રી, અધિક નફાની પદ્ધતિ. મિત્રો, આપણે જે લાસ્ટમાં બે ટાઈપ ભણી ગયા એ બે ટાઈપનો પણ ઉપયોગ આ ત્રીજી ટાઈપમાં થતો હોય છે, એટલે મિત્રો એ બે ટાઈપ આવડવી જરૂરી છે. મિત્રો, આ ટાઈપ નંબર ત્રણ અધિક નફાની પદ્ધતિમાં ચોપડીમાં ટોટલ પાંચ દાખલા રહેલા છે. ઉદાહરણ નંબર 5 અને 6 અને સ્વાધ્યાયના 8, 9 અને 12. તો મિત્રો, અધિક નફાની પદ્ધતિ શું છે, અધિક નફાનો મિનિંગ શું થાય, તેની ચર્ચા હવે આપણે કરીએ. તો મિત્રો, સૌથી પહેલો સવાલ કે અધિક નફો એટલે શું. તો મિત્રો, અધિક નફાનો અર્થ કે અધિક નફો એટલે શું, આની વ્યાખ્યા પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી, કારણ કે આ વ્યાખ્યા પણ એક માર્કના VSQમાં પૂછી શકાય છે. તો મિત્રો, અધિક નફો એટલે શું, તો કે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહેવામાં આવે છે. મિત્રો, અધિક નફો એટલે બીજું કાંઈ નહીં, વધારાનો નફો. અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા મિત્રો આપણે સમજીએ કે અપેક્ષિત નફો, આપણે ધંધો ચલાવી રહ્યા હોય તો આપણી કંઈક અપેક્ષા રહેલી હોય છે કે આપણા ધંધામાં આટલો નફો થતો હોવો જોઈએ. તો માની લો કે હું ધંધો કોઈ ચલાવી રહ્યો અને મારી અપેક્ષા એ પ્રમાણે હોય કે આપણા ધંધામાં 25,000 રૂપિયા નફો થવો જોઈએ. તો આ મારી એક અપેક્ષા છે, અપેક્ષિત નફો છે 25,000 રૂપિયા. પરંતુ મિત્રો, વાસ્તવિકતામાં માની લો કે મારી પેઢીમાં કે ધંધામાં 30,000 રૂપિયા નફો થયો, તો માની લો કે મારો જે અપેક્ષિત નફો હતો 25,000, પરંતુ વાસ્તવિકતામાં મારો નફો થયો 30,000 રૂપિયા પેઢીમાં, તો વધારાના 5,000 રૂપિયા જે છે તેને કહેવામાં આવશે અધિક નફો. તો મિત્રો, અધિક નફો એટલે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહેવામાં આવે છે. તો મિત્રો, આ વાત થઈ અધિક નફો એટલે શું, અને આ જ અધિક નફાની મદદથી અહીં આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. મિત્રો, અધિક નફાને બીજા અર્થમાં કહીએ તો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો, એટલે કે સરેરાશ નફો એટલે તમારી પેઢીમાં થતો સરેરાશ નફો જે અપેક્ષિત નફા કરતાં વધારે છે, તો જેટલો વધારે છે તેને અધિક નફો કહેવામાં આવે છે. હમણાં જે રીતે મેં ઉદાહરણમાં તમને સમજાવ્યું એ મુજબ જ તે અધિક નફાના અર્થ બાદ હવે મિત્રો જોઈએ આપણે અધિક નફાના આધારે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેના સૂત્રો. એટલે કે મિત્રો, ટાઈપ થ્રી પ્રમાણે અધિક નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે ટોટલ અહીં 6 સ્ટેપ રહેલા છે. લાસ્ટ બે ટાઈપમાં માત્ર 2 સૂત્રની મદદથી આપણે પાઘડીનું મૂલ્યાંકન કરતા હતા, પરંતુ મિત્રો અધિક નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે ટોટલ અહીં 6 સ્ટેપ એટલે કે સૂત્રો પરથી જવું પડશે. તો મિત્રો, સૌથી પહેલું સ્ટેપ છે કે રોકાયેલ મૂડી શોધવી. તો રોકાયેલ મૂડીનું સૂત્ર છે, રોકાયેલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તમારા ધંધાની કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતાં તમારા ધંધામાં રહેલ રોકાયેલ મૂડી મળી જશે. હવે કુલ મિલકતો અને કુલ દેવા દાખલામાં તૈયાર આપેલા હોય છે, અને અમુક વખતે એવું પણ બને કે રોકાયેલ મૂડી સીધે સીધી તમને રકમમાં આપી દીધી હોય. ત્યારબાદ મિત્રો બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર, જે ટકાવારીમાં હશે, જે રકમમાં દાખલામાં ઓલરેડી તમને આપેલ હશે તે શોધવાની જરૂર નથી. જેમ કે અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલો હોય છે 10%, 12%, 15%, એ રીતે દાખલામાં આપેલો હોય છે. ત્યારબાદ મિત્રો ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો શોધો. તો અપેક્ષિત નફો શોધવા માટેનું અહીં મિત્રો સૂત્ર છે રોકાયેલ મૂડી, જે આપણે સ્ટેપ 1માં મેળવેલું હોય છે તે રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. હવે મિત્રો અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે જો તમે અહીં છેદમાં 100 લખો છો તો અહીં ટકાવારીની નિશાની ન દર્શાવી, પરંતુ જો તમારે અહીં છેદમાં 100 ન લખવા હોય તો અપેક્ષિત વળતરનો દર કૌંસમાં ટકાવારીની નિશાની કરી નાખવી તો પણ ચાલે. તો આ પણ એક ખાસ ધ્યાન દોરું. ત્યારબાદ મિત્રો ચોથું સ્ટેપ છે કે સરેરાશ નફો શોધો. હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે 2 સરેરાશની રીત ભણી ગયા છે, એક સાદી સરેરાશની રીત અને એક ભારિત સરેરાશની રીત. તો મિત્રો કાં તો સાદી સરેરાશની રીતે અથવા તો ભારિત સરેરાશની રીતે તમારે સરેરાશ નફો શોધવાનો રહેશે. હવે મિત્રો તમને સવાલ થાય કે 2માંથી કઈ પદ્ધતિએ ગણવું. તો મિત્રો રકમ જે પ્રમાણે હોય, રકમમાં જે રીતે વર્ષોને તેના નફા આપેલા હોય તે મુજબ મેં તમને કહેલું તેમ કે જો નફાનું વલણ વધઘટ થતું રહેતું હોય છે તો સાદી સરેરાશની રીતે, અને જો નફાનું વલણ એક ધાર્યું વધતું હોય કે એક ધાર્યું ઘટતું હોય તો ભારિત સરેરાશની રીતે સરેરાશ નફો શોધવાનો રહેશે. ત્યારબાદ મિત્રો પાંચમું સ્ટેપ છે અધિક નફો શોધો.
ચોથા સ્ટેપમાં તમે જે સરેરાશ નફો મેળવ્યો તેમાંથી અપેક્ષિત નફો બાદ કરતા જે નફો મળે તેને કહેવાશે અધિક નફો. ફરી એક વખત મિત્રો, સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરતા જે નફો મળે તેને કહેવાશે અધિક નફો. અને લાસ્ટ સ્ટેપ મિત્રો, પાઘડી શોધવી. છઠ્ઠું સ્ટેપ પાઘડી. પાઘડી બરાબર અધિક નફો જે આપણે પાંચમા સ્ટેપમાં મેળવ્યું તે ગુણ્યા વર્ષોની સંખ્યા, એટલે કે ખરીદીના વર્ષો. મિત્રો તમને ખ્યાલ છે કે ખરીદીના વર્ષો જે છે તે તમને રકમમાં આપી દીધેલ હોય છે, તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો કરતાં તમને પાઘડી મળી જશે. તો મિત્રો આ છએ છ સ્ટેપ ખાસ તમારે ધ્યાનમાં રાખવા. ફરી એક વખત, સૌથી પહેલું રોકાયેલ મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું અપેક્ષિત નફો, ચોથું સરેરાશ નફો, પાંચમું અધિક નફો અને છઠ્ઠું પાઘડી. મિત્રો આ છએ છ સ્ટેપમાં જે આવતા સૂત્રો છે તે પણ ખાસ ધ્યાનમાં રાખવા, કારણ કે એક માર્કના MCQ તથા એક માર્કના VSQમાં પણ આ સૂત્રો પૂછી શકાય છે. દાખલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ તે, પરંતુ એક માર્કના MCQ તથા VSQમાં પણ આમાંથી કોઈ પણ બી પૂછી શકાય સૂત્ર. અને મિત્રો આ છએ છ સ્ટેપ તમારે લાઇનમાં જ તે કરવા, તે પણ એક ખાસ ધ્યાનમાં રાખવું. મિત્રો અહીં એક બાબત બીજી ધ્યાન દોરવાની કે આ જે પહેલું સ્ટેપ છે રોકાયેલ મૂડી, રોકાયેલ મૂડીને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ચોખ્ખી મિલકતો. રોકાયેલ મૂડી કયો કે ચોખ્ખી મિલકતો કયો, બેયનો મિનિંગ એક જ થાય. તેથી આ પણ ધ્યાનમાં રાખવું કે રોકાયેલ મૂડીને ચોખ્ખી મિલકતો પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ થયું અધિક નફાની પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેના છ સ્ટેપ અથવા તો સૂત્ર. હવે મિત્રો આપણે સ્વાધ્યાયના ત્રણે ત્રણ દાખલાની સમજ મેળવીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 8. તો મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર રકમ જોઈ રહ્યા છો. સ્વાધ્યાયનો દાખલા નંબર 8, પેજ નંબર 105. પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો અને નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. મિત્રો અહીં કહી દીધેલું છે કે અધિક નફાની પદ્ધતિએ તમારે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે અને 3 વર્ષની ખરીદીને આધારે. તો આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે ખરીદીના વર્ષો 3 લેવાના છે. મિત્રો પાછળના પેજ ઉપર તમને આપેલું છે હજી રકમ કે મિલકતો ટોટલ 6 લાખ રૂપિયાની છે, દેવા 2,50,000 રૂપિયાના છે, અપેક્ષિત વળતરનો દર 10% આપેલ છે અને તમને 3 વર્ષના નફાની વિગત પણ આપેલ છે. મિત્રો અહીં જે વર્ષ તમને આપેલા છે 2014, 2015, 2016 અને 2016-2017 3-3 વર્ષ ક્રમમાં જ છે. અને નફાનું વલણ તમે જુઓ તો 80,000, 70,000 અને 90,000 એટલે નફાના વલણમાં વધઘટ થયા કરે છે. તેથી મિત્રો આપણે સાદી સરેરાશની રીતે આપણે સરેરાશ નફો મેળવીશું, તે પણ ખાસ ધ્યાનમાં રાખવું. હવે મિત્રો આપણે આગળ વધીએ એની ગણતરી તરફ. તો મિત્રો મેં અહીં રકમ ઉતારી લીધેલી છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8. હવે મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર અહીં 8માં મિલકતો 6 લાખ રૂપિયાની, દેવા 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10% અને ખરીદીના વર્ષો 3. મિત્રો આપણા જે 6 સ્ટેપ છે તે 6 સ્ટેપમાં આપણે આ દાખલાની ગણતરી કરશું. તો સૌથી પહેલું સ્ટેપ જે છે તે રોકાયેલ મૂડી શોધવી. હવે મિત્રો રોકાયેલ મૂડી બરાબર સૂત્ર છે કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે મિત્રો રોકાયેલ મૂડી શોધો, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો અને દેવા તમને રકમમાં આપી દીધેલ છે. તો કુલ મિલકતો છે 6 લાખ રૂપિયા અને મિત્રો કુલ દેવા છે 2,50,000. તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતા જવાબ આવશે ₹3,50,000. તો આ મિત્રો મળ્યું આપણને રોકાયેલ મૂડી. ત્યારબાદ મિત્રો બીજું સ્ટેપ જે છે અપેક્ષિત વળતરનો દર તમને આપેલ છે રકમમાં 10%. ત્યારબાદ મિત્રો ત્રીજું સ્ટેપ છે કે અપેક્ષિત નફો શોધવું. અપેક્ષિત નફાનું સૂત્ર લખું છું, અપેક્ષિત નફો બરાબર રોકાયેલ મૂડી ગુણ્યા
અપેક્ષિત વળતરનો દર ટકાવારીમાં. હવે મિત્રો અહીંયા જુઓ, મેં અહીં નિશાની ટકાવારીની મૂકી દીધી એટલે હું છેદમાં 100 લખતો નથી, અને તમારે જો અહીં ટકાવારીની નિશાની ન મૂકવી હોય તો તમારે છેદમાં 100 લખવા પડશે. તો મિત્રો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. રોકાયેલ મૂડી આપણે હમણાં શોધ્યું 350,000 રૂપિયા. 350,000 રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10% આપેલ છે એટલે ગુણ્યા 10%. મિત્રો 350,000 10% કરતા જવાબ આવશે 35,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયું સ્ટેપ નંબર 3, અપેક્ષિત નફો શોધી લીધું. ત્યારબાદ મિત્રો ચોથું સ્ટેપ આવશે, સરેરાશ નફો શોધો. હવે મિત્રો મેં તમને જે રીતે વાત કરી કે સરેરાશ નફો, અહીંયા આપણે સાદી સરેરાશની રીતે આપણે સરેરાશ નફો શોધવાનો રહેશે, કારણ કે નફાનું વલણ જે છે તે વધઘટ થયા કરે છે. તો મિત્રો સૌથી પહેલાં હું અહીં વર્ષ અને તેનો નફો રૂપિયામાં લખી લઉં છું. તો મિત્રો 2014-15 થી 2016-17 સુધી વિગત આપેલ છે. તો 2014-15, 2015-16 અને 2016-17, અને તેનો નફો 80,000, 70,000 અને 90,000. મિત્રો આની માટે પણ એક કોષ્ટક તમારે ખાસ તૈયાર કરી રાખવું. તો મિત્રો હવે આપણે સરેરાશ નફાનું સૂત્ર લખી લઈએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. તો મિત્રો અહીં આપણે ઉતારી લઈએ રકમ. કુલ નફો એટલે કે આ 3 વર્ષના નફાનો સરવાળો. તો મિત્રો અહીં તમે 3 વર્ષના નફાનો સરવાળો કરશો, 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000. તો મિત્રો જવાબ આવે છે 240,000 કુલ સરવાળો એટલે કે કુલ નફો. 240,000 કુલ નફો છેદમાં કુલ વર્ષો, એટલે કે અહીં તમને 3 વર્ષની વિગત આપી છે એટલે છેદમાં 3. તો મિત્રો અહીં જવાબ આવશે 80,000 રૂપિયા. તો મિત્રો આ મળ્યું સરેરાશ નફો. હવે આપણે આગળ વધીએ સ્ટેપ નંબર 5 તરફ. સરેરાશ નફો શોધ્યા બાદ હવે મિત્રો શોધવાનું આવશે અધિક નફો. અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે મિત્રો બે રકમ આપણી પાસે તૈયાર છે. સરેરાશ નફો આપણે હમણાં શોધ્યું 80,000 રૂપિયા, માઇનસ અપેક્ષિત નફો આપણે સ્ટેપ નંબર 3માં મેળવ્યું 35,000 રૂપિયા. તો મિત્રો જવાબ આવશે 45,000 રૂપિયા. હવે મિત્રો લાસ્ટ સ્ટેપ ઉપર આગળ વધીએ, જે છે સૂત્ર પાઘડી મેળવવા માટેનું. પાઘડી બરાબર જે હમણાં મેળવેલ તે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો આપણને મળ્યો 45,000 રૂપિયા, તેને ગુણ્યા ખરીદીના વર્ષો જે તમને રકમ આપી દીધેલ છે 3. તો મિત્રો 45,000 ગુણ્યા 3 એટલે 135,000. તો મિત્રો આ થયો તમારો ફાઇનલ જવાબ, પાઘડી 135,000. તો મિત્રો અહીં દાખલો પૂરો થાય છે. તો મિત્રો આ રીતે 6 સ્ટેપમાં દાખલાની ગણતરી થાય છે. સૂત્ર આવડે તો મિત્રો કોઈપણ બી દાખલો અધિક નફાની પદ્ધતિએ આવડશે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાયના દાખલા નંબર 9 તરફ. તમે સ્ક્રીન ઉપર રકમ જોઈ રહ્યા છો. મીના અને મંજુની પેઢીની કુલ મૂડી રૂપિયા 4,00,000 છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે રૂપિયા 120,000, રૂપિયા 110,000 અને રૂપિયા 1,00,000 છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી ગણો. મિત્રો દાખલામાં કયત દીધેલું છે કે અધિક નફાની 2 ગણી પાઘડી ગણો, એટલે અધિક નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે.
અને મિત્રો બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત કે પેઢીની મૂડી રૂપિયા 4 લાખ છે, એટલે કે તમને રોકાયેલ મૂડી આપી દીધેલ છે, જે તમારે શોધવાનું નથી, તૈયાર આપી દીધેલ છે. ત્યારબાદ મિત્રો અહીં તમને 3 વર્ષનો નફો જે અનુક્રમે આપ્યો છે તે નફાનું વલણ સતત ઘટે છે, 1,20,000, 1,10,000 અને 1,00,000. એટલે આપણે ભારિત સરેરાશની રીતે સરેરાશ નફો શોધીશું. હવે મિત્રો બીજી એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ કે 2 ગણી પાઘડી ગણો, એટલે અહીં ખરીદીના વર્ષો તમને આપેલા નથી. તો છેલ્લે જ્યારે પાઘડી શોધવાનું આવે ત્યારે તમારે 2 ગુણ્યા કરી દેવાના રહેશે. ખરીદીના વર્ષોની જગ્યાએ તમારે 2 ગુણ્યા કરવાના રહેશે, એટલે કે 2 ગણી પાઘડી ગણવાની છે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ તેની દાખલાની ગણતરી તરફ. અહીંયા મેં 2 વસ્તુ નોટિસ કરી લીધેલી છે, એક તો રોકાયેલ મૂડી અને બીજું અપેક્ષિત વળતરનો દર 10%. હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલામાં આગળ વધીએ. તો પહેલું સ્ટેપ જે છે તે છે રોકાયેલ મૂડી. હવે મિત્રો રોકાયેલ મૂડી તમને દાખલામાં તો તૈયાર આપી જ દીધેલું છે કે રોકાયેલ મૂડી છે રૂપિયા 4 લાખ. ત્યારબાદ છે બીજું સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર, જે પણ તમને દાખલામાં આપેલ છે 10%. ત્યારબાદ મિત્રો આવે છે ત્રીજું સ્ટેપ કે અપેક્ષિત નફો શોધવો. અપેક્ષિત નફો બરાબર સૂત્ર છે રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ટકાવારીમાં. તો મિત્રો રોકાયેલ મૂડી આપણી પાસે છે 4 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10%. તો 4 લાખના 10% એટલે મિત્રો જવાબ આવશે 40,000 રૂપિયા. તો આ મિત્રો મળી ગયો આપણને અપેક્ષિત નફો. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ ચોથા સ્ટેપ ઉપર, જે છે સરેરાશ નફો શોધવો. મિત્રો તમને ખ્યાલ છે કે આપણે સરેરાશ નફો જે છે તે ભારિત સરેરાશની રીતે આપણે શોધવાનો છે. તો હું અહીં સૌથી પહેલાં તો કોષ્ટક તૈયાર કરી લો. સૌથી પહેલાં વર્ષ, નફો, ભાર અને ભારિત નફો રૂપિયામાં. તો મિત્રો મેં અહીં કોષ્ટક આખું બનાવી લીધેલ છે, રકમ ઉતારી લીધેલ છે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે કઈ રીતે અહીં સરેરાશ નફો શોધવામાં આવે છે. ભારમાં આપણે 1, 2, 3 આ રીતે 3 વર્ષ આપેલા છે, એટલે 1, 2 અને 3 આવી રીતે ભાર આપી દેશું. ત્યારબાદ ભારિત નફો શોધવા માટે નફો તથા ભાર આ 2 કોલમનો ગુણાકાર કરીએ. 1,20,000 × 1 એટલે 1,20,000, 1,10,000 × 2 એટલે 2,20,000 અને 1,00,000 × 3 એટલે 3,00,000. હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે કુલ ભાર તથા ભારિત નફો આ 2ના સરવાળાની જરૂર છે. તેથી આપણે કુલ કરી નાખીએ સરવાળો. બિન ભારનો સરવાળો કરતા અહીં આવશે 6, જ્યારે અહીં સરવાળો કરતા 6,40,000 આવશે. હવે મિત્રો ભારિત સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર મૂકી દઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હવે મિત્રો કુલ ભારિત નફો આપણને મળેલ છે 6,40,000 રૂપિયા છેદમાં કુલ ભાર એટલે 6. તો મિત્રો 6,40,000 × 6 કરતા જવાબ આવે છે 1,06,666.67. 1,06,666.67 એટલે મિત્રો તમને ખ્યાલ છે પોઈન્ટ પછી 5 કે 5 કરતા વધારે હોય તો આપણે 1 અંક વધારી દઈશું. તેથી જવાબ આવશે 1,06,667 રૂપિયા. તો મિત્રો આ મળી ગયું આપણને ભારિત સરેરાશ નફો. હવે મિત્રો તેની પછીના સ્ટેપ ઉપર આપણે આગળ વધીએ તો સ્ટેપ નંબર 5 જે છે અધિક નફો શોધવો. તો કે અધિક નફો બરાબર સરેરાશ નફો
માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો મિત્રો આપણને મળી ગયેલ છે 1,06,667 રૂપિયા. માઇનસ અપેક્ષિત નફો આપણે સ્ટેપ નંબર 3 મેળવેલ છે 40,000 રૂપિયા. તો મિત્રો 1,06,667માંથી 40,000 બાદ કરતા જવાબ આવે છે રૂપિયા 66,667 રૂપિયા. તો મિત્રો આ થયું અધિક નફો. હવે રહ્યું એક લાસ્ટ સ્ટેપ જે છે પાઘડી શોધવી. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો મિત્રો સૂત્ર આ છે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પણ મેં તમને જે રીતે અગાઉ કીધું કે અહીં ખરીદીના વર્ષો આપેલા નથી અને ખરીદીના વર્ષોની જગ્યાએ ડિરેક્ટલી તમને એમ કીધેલું છે કે બે ગણી પાઘડી ગણવી. એટલે અહીં સૂત્ર પણ એ રીતે બનશે કે અધિક નફો ગુણ્યા બે. આ રીતે ડિરેક્ટ તમારે સૂત્ર મૂકવું. તો અધિક નફો છે 66,667 ગુણ્યા બે ગણી પાઘડી ગણવી એટલે ગુણ્યા બે. તો 66,667 ગુણ્યા બે એટલે જવાબ આવશે રૂપિયા 1,33,334 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. તો આ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 ગણતરી થશે. ત્યારબાદ મિત્રો હજી એક સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 12. તો તમે તમારી સ્ક્રીન ઉપર તેની રકમ જોઈ રહ્યા છો. સ્વાધ્યાયનો દાખલા નંબર 12. રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની બે વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. તો મિત્રો રકમમાં તમને કહી દીધેલ છે કે અધિક નફાની બે વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. તો ખરીદીના વર્ષો આપણે બે લેશું તે પણ ખાસ એક ધ્યાનમાં રાખો. ત્યારબાદ મિત્રો તમને રકમમાં રોકાયેલ મૂડી રૂપિયા 8,00,000 તૈયાર આપી દીધેલ છે. બીજું અપેક્ષિત વળતરનો દર 12% અને તમને 3 વર્ષના નફાની વિગત પણ આપી દીધેલ છે 2014-15, 2015-16 અને 2016-17. નફાનું વલણ તમે મિત્રો જુઓ તો વધઘટ થાય છે 1,20,000, 90,000 પછી 1,50,000. નફાનું વલણ વધઘટ થતું હોવાથી આપણે સાદી સરેરાશની રીતે સરેરાશ નફાની ગણતરી કરશું. તો મિત્રો હવે આપણે આગળ વધીએ તેની ગણતરી તરફ. તો મેં અહીં રકમ ઉતારી લીધેલ છે કે રોકાયેલ મૂડી 8,00,000, અપેક્ષિત વળતરનો દર 12% અને ખરીદીના વર્ષો આપણે લેવાના છે 2. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. સૌથી પહેલું સ્ટેપ મિત્રો છે રોકાયેલ મૂડી શોધવી. પરંતુ અહીં રોકાયેલ મૂડી આપણને તૈયાર આપી દીધેલ છે કે રૂપિયા 8,00,000. ત્યારબાદ મિત્રો બીજું સ્ટેપ જે છે અપેક્ષિત વળતરનો દર, જે 12% તમને રકમમાં આપી દીધેલ છે. ત્યારબાદ મિત્રો ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો શોધવો. તો અપેક્ષિત નફાનું મિત્રો અહીં સૂત્ર લખું છું, રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ટકાવારીમાં. હવે મિત્રો આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. રોકાયેલ મૂડી 8,00,000 રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 12%. તો મિત્રો 8,00,000 આપણે 12% કરીએ તેથી જવાબ આવે છે 96,000 રૂપિયા. તો મિત્રો આ મળ્યું આપણને અપેક્ષિત નફો. ત્યાર પછીના સ્ટેપ ઉપર આપણે આગળ વધીએ. તો ચોથું સ્ટેપ છે મિત્રો સરેરાશ નફો શોધવો. હવે મિત્રો સરેરાશ નફો શોધવા માટે આપણે સૌથી પહેલા સાદી સરેરાશની રીતે ગણીશું દાખલો અને વર્ષ તથા તેનો નફો આપણે ઉતારી લઈએ. વર્ષ મિત્રો તમને આપેલા છે 2014-15, 2015-16, 2016-17 અને તેનો નફા 1,20,000, 90,000,
150,000. મિત્રો આની માટે પણ આપણે કોષ્ટક તૈયાર કરી નાખીએ. તો મિત્રો આ રીતે કોષ્ટક તૈયાર કરી નાખું. હવે મિત્રો આપણે સરેરાશ નફો શોધવાનો છે, તેથી આપણે સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. હવે મિત્રો આપણે કુલ નફાની જરૂર છે, તેથી આપણે આ ત્રણે ત્રણ વર્ષના નફાનો સરવાળો કરીશું. 120,000 પ્લસ 90,000 પ્લસ 150,000. તો મિત્રો સરવાળો આવે છે 360,000 રૂપિયા. તો મિત્રો કુલ નફો 360,000, કુલ વર્ષો એટલે તમને અહીં ત્રણ વર્ષની વિગત આપેલી છે. તો મિત્રો આનો જવાબ આવશે 360,000 ભાગ્યા 3 એટલે 120,000. તો મિત્રો આ મળ્યું સરેરાશ નફો. સરેરાશ નફો મળ્યા બાદ મિત્રો હવે આપણે શોધીશું સ્ટેપ નંબર 5, જે છે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો મિત્રો સરેરાશ નફો આપણને મળી ગયેલ છે 120,000 માઇનસ અપેક્ષિત નફો સ્ટેપ નંબર 3 માં મળેલ છે 96,000. મિત્રો 120,000 માંથી 96,000 બાદ કરતા જવાબ આવશે 24,000 રૂપિયા. તો આ મળ્યું અધિક નફો. ત્યારબાદ મિત્રો લાસ્ટ સ્ટેપ આપણું જે છે પાઘડી શોધવી. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો મિત્રો અધિક નફો 24,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષો રકમમાં તમને આપી દીધેલ છે 2. 24,000 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 48,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. પાઘડી થશે 48,000 રૂપિયા. તો મિત્રો આ થયા સ્વાધ્યાયના 3 દાખલા. સ્વાધ્યાયનો દાખલા નંબર 8, 9 અને 12. મિત્રો ઉદાહરણમાં પણ 2 દાખલા આપેલા છે, તો 2 ઉદાહરણના દાખલા તમારે સોલ્વ કરવા પ્રેક્ટિસ માટે. અને મિત્રો પ્રેક્ટિસ માટે હજી એક હું દાખલો તમને અધિક નફાની પદ્ધતિએ સોલ્વ કરાવું છું, જે રકમ અહીં મેં લખેલ છે. પ્રેક્ટિસ માટેનો દાખલો છે મિત્રો, અને મેં સ્ટેપ પણ અહીં ઉતારી લીધેલા છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ રકમ. નીચેની માહિતીના આધારે પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. અધિક નફાની પદ્ધતિએ મિત્રો પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે, અને ખરીદીના વર્ષો તમને આપી દીધેલા છે 3. પેઢીની કુલ મિલકતો રૂપિયા 6,00,000 છે, કુલ દેવા રૂપિયા 2,00,000 છે, અપેક્ષિત વળતરનો દર 10% આપેલ છે, અને મિત્રો અહીં તમને 3 વર્ષના નફાની વિગત પણ આપેલ છે. હવે મિત્રો તમે અહીં વર્ષ જોશો તો ક્રમમાં નથી, 2016-17, 2015-16, 2014-15. તો મિત્રો પહેલાં તો તમારે આ 3-3 વર્ષને ક્રમમાં ગોઠવીને ત્યારબાદ તમારે તે નફાનું વલણ જોવાનું રહેશે. તો મિત્રો અહીં મેં સ્ટેપ નંબર 4 તે વર્ષોને ક્રમમાં ગોઠવી લીધેલા છે, 2014-15, 2015-16, 2016-17. અને નફાનું વલણ જોતા 65,000, 55,000, 60,000 એટલે નફાનું વલણ વધઘટ થાય છે. તેથી આપણે સાદી સરેરાશની રીતે સરેરાશ નફો શોધીશું. તો મિત્રો હવે આપણે વધીએ આની ગણતરી તરફ. તો મિત્રો સૌથી પહેલું સ્ટેપ જે છે આપણું રોકાયેલ મૂડી. રોકાયેલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. અહીં તૈયાર નથી આપ્યું, કુલ મિલકતો કુલ દેવા આપેલા છે એટલે આપણે રોકાયેલ મૂડી શોધીશું. કુલ મિલકતો આપેલી છે 6,00,000 રૂપિયા, કુલ દેવા આપેલા છે 2,00,000 રૂપિયા. તેથી કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતા જવાબ આવશે 4,00,000 રૂપિયા. તો મિત્રો આ મળ્યું રોકાયેલ મૂડી 4,00,000 રૂપિયા. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર જે તમને રકમમાં 10% આપી દીધેલ છે. ત્યાર પછીનું સ્ટેપ નંબર 3, અપેક્ષિત નફો શોધો. તો કે રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ફરી એક વખત કહી દઉં, છેદમાં 100 ન લખવા હોય તો અહીં તમારે ટકાવારીની નિશાની કરવી પડશે. તો રોકાયેલ મૂડી છે
4 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10/100. તેથી મિત્રો આનો જવાબ આવશે 40,000 રૂપિયા. 4 લાખના 10 ટકા એટલે મિત્રો આવશે 40,000 રૂપિયા જે મળ્યો અપેક્ષિત નફો. ત્યાર પછીનું સ્ટેપ મિત્રો જોઈએ સરેરાશ નફો શોધો. સાદી સરેરાશની રીતે મિત્રો આપણે ગણતરી કરવાની છે, તેથી હું સરેરાશ નફાનું સૂત્ર લખી લઉં છું. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. તો મિત્રો આપણે અહીં કુલ નફો જોઈએ છે એટલે ત્રણે ત્રણ વર્ષના નફાનો આપણે અહીં સરવાળો કરીશું. 65,000 પ્લસ 55,000 પ્લસ 60,000 એટલે મિત્રો જવાબ આવે છે 1,80,000. તો મિત્રો કુલ નફો 1,80,000 છેદમાં કુલ વર્ષો એટલે કે ત્રણ વર્ષની વિગત આપેલી છે એટલે છેદમાં 3. તો મિત્રો આનો જવાબ આવશે 60,000 રૂપિયા. તો મિત્રો આ મળ્યું સરેરાશ નફો 60,000 રૂપિયા. ત્યાર પછીનું સ્ટેપ એટલે કે સ્ટેપ નંબર 5 અધિક નફો. સરેરાશ નફો એટલે કે 60,000 રૂપિયા માઇનસ અપેક્ષિત નફો આપણને મળેલ છે 40,000 રૂપિયા એટલે મિત્રો જવાબ આવશે અહીં 20,000 રૂપિયા. અધિક નફો મળ્યા બાદ મિત્રો હવે છેલ્લું સ્ટેપ પાઘડી શોધવી. તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો આપણને મળી ગયેલ છે 20,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષો તમને રકમમાં આપી દીધેલ છે 3 વર્ષ. તો 20,000 ગુણ્યા 3 એટલે મિત્રો જવાબ આવશે 60,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. તો મિત્રો આ રીતે દાખલાની ગણતરી થશે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાયના 3 અને પ્રેક્ટિસ માટેનો 1 દાખલો એમ ટોટલ 4 દાખલાની સમજૂતી મેળવી. તમને ચોક્કસથી સમજાઈ ગયું છે મિત્રો. ખાલી 6 સ્ટેપ યાદ રહે, સૂત્ર આવડતા હશે તો કોઈ પણ બી દાખલો તમને આપે ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ તમને આવડશે. મિત્રો ઉદાહરણના 2 દાખલા પણ તમારે ખાસ કરી નાખવા જે હું તમને હોમવર્કમાં આપીશ. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. આની પછીના લેક્ચરમાં આપણે નવી ટાઈપ સાથે જે આપણી 4th ટાઈપ છે નફાના મૂડીકરણની પદ્ધતિ તે આપણે એની સમજ મેળવીશું. થેન્ક યુ.